नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण बीजा में विषय गणित लईशुं। धोरण बीजा में विषय गणित लईशुं। गणित में छे पहेलो प्रश्न, अनुमान करीने हाथ वेत के आंगणा में वस्तुनुं माप लखो। पहेलो, कबाटनी पहोळाई सेनाथी मापी शकाय? तो कबाटनी पहोळाई सेनाथी मापी शकाय? वेट, वेटथी कबाटनी पहोळाई मापी शकाय। बीजू, रूमना दरवाजानी लंबाई सेनाथी मापी शकाय? हाथ। रूमना दरवाजानी लंबाई सेनाथी मापी शकाय? तो हाथथी। त्रीजू, तमारी नोटबुक सेनाथी मपाय? तो आंगण। तमारी नोटबुक सेनाथी मपाय? आंगण। चौथो, मोबाइल नी लंबाई सेनाथी मपाय? आंगण। मोबाइल नी लंबाई सेनाथी मपाय? तो आंगण थी। पांचमो प्रश्न, टेबल नो माप सेनाथी लई शकाय? तो हाथ। हाथथी टेबल नो माप लई शकाय। छ, बेट सेनाथी मपाय? तो बेट वेट थी मपाय। बेट सेनाथी मपाय? वेट। सातमो, दादानी लाकड़ी नो माप सेनाथी लेवाय? हाथ। दादानी लाकड़ीनो माप आपणे लेवुं होय तो सेनाथी लई शकीए छे? तो हाथथी आपणे दादानी लाकड़ीनो माप लई शकीए छे। आठ, बारीनी लंबाई सेनाथी मापी शकાય? तो वेट। बारी जे હોય એની લંબાઈ માપવી હોય તો આપણે સેનાથી માપી શકીએ છીએ? તો વેટથી આપણે માપી શકીએ છીએ। નવ, તમારી પેન સેનાથી માપી શકાય? આંગણ। તમારી પેન સેનાથી મપાય? તો આંગણથી મપાય। દસ, ફૂલોના હારનું માપ સેનાથી લેવાય? વેટ। ફૂલોના હારનું માપ સેનાથી લેવાય છે? વેટથી લેવાય છે। ફૂલોના હારનું માપ વેટથી લેવાય છે। બસનો નંબર શોધવા માટે નીચેના દાખલા ગણો અને તેની સાથે જોડો। તો અહીંયા આપણને બસ આપી છે, અહીંયા આપણને બસ નંબર છે 64, અહીંયા બસ નંબર છે 92 ને આ બસ નંબર છે 39। તો સૌ પ્રથમ પહેલાં તમારે સરવાળાનો દાખલો આપ્યા હોય એને ગણવાનું, એનો જે જવાબ આવે તેની સાથે તમારે બસ સાથે જોડવાનું। તો 64 + 28, 64 + 28 બરાબર કેટલા થયા? 92। 21 + 18, તો 21 + 18 બરાબર કેટલા થયા? 39। 36 + 28, તો 36 + 28 બરાબર કેટલા થયા? 64। તો હવે જે જવાબ આવ્યા એની સાથે આપણે જોડવાનું, આ કેટલો જવાબ છે? 92। તો નવા વગર 92ને આપણે 92 નંબરની બસ કઈ છે? તૈરી બસ નંબર 92, તો તેની સાથે જોડવાનું છે। અહીંયા છે આપણો 39 જવાબ, તગર નવર 39, એને બસ નંબર 39 સાથે જોડો। અહીંયા જવાબ છે આપણો 64, તેને બસ નંબર 64 સાથે જોડો। આ રીતે તમારે પરીક્ષામાં પણ કરવાનું છે કે સૌ પ્રથમ પહેલાં તમારે દાખલા ગણવાના, દાખલા ગણાઈ ગયા પછી જ તમારે બસ સાથે જોડવાનું છે। હવે અહીંયા છે બાદબાકી કરો, આપણે બાદબાકીના દાખલા શીખ્યા જ હતા। 55
ओछा बार। तो सौ प्रथम तमारे एकम माठी दस एकम बाद करवानो पची दस। तो पांच माठी बे जाए तो कितना रे त्रण, अने पांच माठी एक जसे तो चार। એટલે પંચાવન ઓછા બાર બરાબર કેટલો જવાબ થાય? તેતાલીસ। એવી રીતે બાજુમાં બીજો દાખલો, પંચોતેર ઓછા ત્રેપન। પંચોતેરમાં પાંચ અને ત્રણ એકમ કહેવાય, સાત અને પાંચ દશક। તો પહેલાં આપણે એકમની બાદબાકી કરીએ, પાંચમાંથી ત્રણ જશે તો કેટલા રહી? બે, અને સાતમાંથી પાંચ જશે એટલે બે। એટલે પંચોતેરમાંથી ત્રેપન બાદ કરીએ તો કેટલો જવાબ આવે? બાવીસ। એવી રીતે જ છપ્પન ઓછા તેર, તો છપ્પન ઓછા તેર બરાબર કેટલો જવાબ આવ્યો? તેતાળીસ। છોતેર ઓછા બાર, છોતેર ઓછા બાર કરીએ તો કેટલો જવાબ આવ્યો છે? ચોસઠ। પંચાણું ઓછા બાર, એટલે પંચાણુંમાંથી બાદ કરીએ તો કેટલો જવાબ આવ્યો? ત્યાંસી। એ રીતે આપણે પહેલાં એકમની સંખ્યા બાદ કર્યા પછી જ આપણે દશકની સંખ્યા બાદ કરવાની હોય। તેવી રીતે હવે દસકાવાળા દાખલા, અહીંયાથી નવર બગડ બાણું ઓછા ત્રેપન, તો બાણુંમાંથી ત્રેપન બાદ કરવાના છે। તો એકમની સંખ્યા આપણે પહેલાં લઈએ, એકમની સંખ્યા છે બે, બેમાંથી આપણે ત્રણ એકમ બાદ કરવાના છે, તો બેમાંથી ત્રણ બાદ થશે ના, એટલે આપણે અહીંયા નવ દશક છે તો નવ દશકમાંથી આપણે એક દશક લઈ લઈએ, એટલે અહીંયા આવ્યા આઠ ને બેના બેમાં એક દશક ઉમેરી દઈએ એટલે કેટલા થશે? બાર। તો હવે બારમાંથી ત્રણ બાદ કરીએ તો કેટલા રહી? નવ, અને આઠમાંથી પાંચ બાદ કરીએ તો ત્રણ, બારમાંથી ત્રણ બાદ કરીએ તો નવ રહી, અને આઠમાંથી પાંચ બાદ કરીએ તો ત્રણ રહી, એટલે આપણો જવાબ કેટલો આવ્યો? ઓગણચાળીસ। કેટલો આવશે? ઓગણચાળીસ। એવી રીતે બત્રીસ ઓછા સત્તાવીસ, બત્રીસ ઓછા સત્તાવીસ, તેમાં પણ આપણે બે એકમમાંથી સાત એકમ બાદ કરવાના છે, ના ત્રણ દશકમાંથી બે દશક બાદ કરવાની છે। તો જોઈએ તો બે દશકમાંથી સાત એકમ બાદ થશે? ના, નહીં થશે। એટલે આપણે જે અહીંયા ત્રણ દશક આપી છે, ત્રણમાંથી આપણે એક દશક લઈએ તો કેટલા રહેશે? બે વધશે, અને એક દશક આપણે આ બેમાં ઉમેરી દઈએ તો એક દશક આ બેમાં ઉમેરી દઈએ એટલે કેટલા થઈ જાય? બાર। હવે બારમાંથી સાત બાદ કરીએ તો કેટલા વધશે? પાંચ, અને બેમાંથી બે જશે તો શૂન્ય, એટલે આપણો જવાબ કેટલો આવ્યો? પાંચ। એટલે બત્રીસ ઓછા સત્તાવીસ બરાબર પાંચ જવાબ આવશે। હવે આગળ દાખલો લઈએ, તોતેર ઓછા ઓગણસાઠ, તોતેરમાંથી તોતેરમાંથી ઓગણસાઠ બાદ કરીએ તો જુઓ, એમાં ત્રણ એકમમાંથી નવ એકમ બાદ કરવાના છે, એટલે ત્રણમાંથી નવ બાદ કરવાના છે, તો ત્રણમાંથી નવ બાદ થશે નહીં, તેની બાજુની સંખ્યા કઈ છે? સાત, તો સાતમાંથી આપણે એક અંક લઈ લઈએ અને અહીંયા ત્રણની બાજુમાં મૂકી દઈએ, અને સાતની આપણે સાતમાંથી એક દશક લીધી એટલે અહીંયા એક દશક ઓછી કરી દઈએ તો કેટલા થઈ ગયા? છ। હવે તેરમાંથી નવ બાદ કરીએ તો કેટલા વધશે? ચાર, અને છમાંથી પાંચ બાદ કરીએ તો એક, એટલે તેરમાંથી નવ જાય તો ચાર, અને છમાંથી પાંચ જશે તો એક, એટલે કેટલા રહેશે? ચૌદ જવાબ આવશે। એવી રીતે એંસી ઓછા સડસઠ, એમાંથી શૂન્યમાંથી આપણે સાત બાદ કરવાના છે, તો શૂન્યમાંથી સાત બાદ થશે? ના, શૂન્યમાંથી સાત બાદ થશે નહીં, એટલે
आठ ऊपर थी आपने दशक लेवानी, आठ दशक में थी एक दशक लई लईए एटले सात वरी, अने अहीं शून्यना केटला थई जाए दस, तो दस में सात जशे तो केटला वधशे त्रण, अने सात में छ जशे तो केटला वधशे एक, एटले एंसी ओछा सड़सठ बराबर केटलो जवाब आवे छे तेर, एवी रीते तेतालीस, तेतालीस ओछा सत्तावीस, तेतालीस ओछा सत्तावीस बराबर सोल जवाब आव्यो छे। तो कई रीते, तो आपणे त्रण माथी सात बाद करवाना छे, तो त्रण माथी सात बाद थशे नहीं, एटले चार उपरथी आपणे दशक लईए तो केटला थाय त्रण, अने त्रण एकम होय एने केटला थई जाय तेर, तो तेर माथी सात जशे तो केटला वधशे छ, अने त्रण माथी बे जशे तो केटला वधशे एक, એટલે જવાબ આવે સોળ, તો તેતાલીસ ઓછા સત્તાવીસ બરાબર સોળ જવાબ આવશે। હવે આપણે વ્યવહારિક દાખલા જોઈએ, બાદબાકી કરો તો જુઓ। અહીંયા છે પહેલો દાખલો, સાક્ષી પાસે ત્રેવીસ ફળ હતા અને તેને પંદર ફળ ખાધા, તો તેની પાસે કેટલા ફળ વધ્યા? તો સાક્ષી પાસે કેટલા ફળ હતા? ત્રેવીસ, અને એમાંથી એ કેટલા ફળ ખાઈ ગઈ? પંદર, એટલે પંદર ફળ ખાધા તો પંદર ફળ ઘટી ગયા ને, તો આપણે બાદબાકી કરીએ, ત્રેવીસ ઉપર લખીએ પંદર નીચે। તો હવે જુઓ, ત્રણ માટે પાંચ બાદ થશે નહીં, તો બાજુમાંથી આપણે જે બે આપ્યા છે બે દશક, એમાંથી એક દશક લઈ લઈએ એટલે ત્રણના તેર થશે, અને બે ઉપર એક આવશે એટલે તેરમાંથી પાંચ જશે તો આઠ, અને એકમાંથી એક જાય તો શૂન્ય, એટલે ત્રેવીસ ફળમાંથી પંદર ફળ ખાઈ ગયા હોય તો કેટલા ફળ વધ્યા? આઠ, કેટલા ફળ વધે છે? આઠ। બીજો દાખલો, નિશા પાસે બત્રીસ બંગડી છે, નિશા પાસે બત્રીસ બંગડી છે, સુખી પાસે સોળ બંગડી છે, તો નિશા પાસે કેટલી વધારે બંગડી છે? તો આપણે અહીંયા બાદબાકી કરીએ, તો બત્રીસ બંગડી ઉપર લખીએ અને સોળ નીચે। તો હવે જોઈએ, તો અહીંયા આપણને આપ્યા છે બે, બે એકમમાંથી છ બાદ કરવાના છે અને ત્રણમાંથી એક બાદ કરવાનો છે, તો બે માંથી છ જશે નહીં, એટલે બાજુમાંથી આપણે ત્રણ દશકમાંથી એક દશક લઈ લઈએ એટલે બેના બાર થશે, અને ત્રણમાંથી એક ઘટી જાય એટલે બે વધશે। તો હવે બારમાંથી છ જશે તો કેટલા વધશે? છ, અને બેમાંથી એક જશે તો એક, એટલે બત્રીસ ઓછા સોળ બરાબર કેટલો જવાબ આવ્યો? સોળ, તો સોળ બંગડી નિશા પાસે વધારે છે, સોળ બંગડી નિશા પાસે વધારે છે। તો હવે અહીંયા ત્રીજો દાખલો, સુનિલના પપ્પાએ તેને સાઠ રૂપિયા વાપરવા આપ્યા, એમાંથી સુનિલે તેના નાના ભાઈને પચીસ રૂપિયા આપ્યા, તો સુનિલ પાસે કેટલા રૂપિયા વધ્યા? સુનિલના પપ્પાએ તેને કેટલા રૂપિયા આપ્યા? સાઠ, એમાંથી સુનિલે એના નાના ભાઈને કેટલા આપ્યા? પચીસ, તો હવે સાઠમાંથી આપણે પચીસ બાદ કરીએ એટલે આપણને સમજાય કે કેટલા રૂપિયા વધશે। તો જુઓ, સાઠમાં ઓછા પચીસ, તેમાં શૂન્યમાંથી પાંચ બાદ કરો, તો શૂન્યમાંથી પાંચ જશે નહીં, એટલે છ ઉપરથી આપણે એક દશક લઈએ એટલે શૂન્યના કેટલા થઈ જશે? દસ, અને છમાં એક ઘટી જશે એટલે કેટલા વધે? પાંચ। હવે બાદબાકી કરીએ, તો દસમાંથી પાંચ જશે તો કેટલા વધે? પાંચ, અને પાંચમાંથી બે જશે તો કેટલા વધશે? ત્રણ, એટલે સાઠ ઓછા પચીસ, સાઠમાંથી પચીસ બાદ કરીએ તો કેટલા વધે? પાંત્રીસ। હવે ચોથો દાખલો, એક ટોપલીમાં બેતાલીસ રસદાર કેરી છે, એક ટોપલીમાં બેતાલીસ રસદાર કેરી રાખી છે,
जो तमे 15 उपाड़ीने खाओ तो केटली वटसे। तो एक टोपला में 42 रसदार केरी छे, एमांथी आपणे 15 खाईए तो केटली वटसे तो जोईए। 42 ઓછા 15, 42 ઓછા 15માં આપણે 2માંથી 5 બાદ કરીએ તો 2માંથી 5 જશે તો કેટલા વધશે તો જોઈએ। 2 સંખ્યા નાની છે અને 7 મોટી છે, તો 2 કરતાં 5 કેવા છે, મોટા છે, એટલે આપણે અહીંયા 4 પરથી દશક લઈએ। 4 દશકમાંથી 1 દશક લઈ લઈએ એટલે 2ના કેટલા થઈ જાય, 12, અને 4 દશકમાંથી 1 દશક લઈ લઈએ એટલે કેટલા વધશે, 3। હવે આપણે બાદબાકી કરીએ તો 12માંથી 5 જશે તો કેટલા વધે, 7, અને 3માંથી 1 જાય તો કેટલા વધશે, 2। તો હવે તો આ રીતે આપણો દાખલો ગણવામાં આવશે, બરાબર। તો સમજાયું કે કઈ રીતે આને કહેવાય છે વ્યવહારિક દાખલાઓ। તો દરેક વિદ્યાર્થીએ આ વ્યવહારિક દાખલાઓ સમજીને ગણતરી કરવાના છે। આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તમે આ વિડીયો જોઈને બાદબાકીના દાખલા સમજવાનો પ્રયત્ન કરજો। થેન્ક યુ।